नमस्कार मित्रों, जय स्वामीनारायण। जन्मोत्सव पाठना चौथा भाग में मित्रों आप सर्वनु हार्दिक अभिवादन करो छो। सरस मजाना आ पाठना कथा वस्तु थी तमे विदित थया छो, अपनी संवेदनाओं ने अपनी लागणियों ने झंकृत करी नाखतो पाठ छे। बे परिस्थितियोंनू केवु आबेहूब वर्णन लेखक सुरेश जोशी करे छे अने एनी सरस मजानी वातो थी अपना हृदय सुधी ए केवी सरळताथी पहोंच्या छे। एक बाजु सुखी संपन्न अने आर्थिक रीते सुखी परिवार में अथवा सुखी परिवार ना लोको कृष्ण जन्मना पर्व ने केवु आबेहूब अने खर्चा नो कई पण प्रकार नो विचार कर्या विना आनंद अने उल्लास थी उजवी रह्या छे। ज्यारे एनी सामेनी बाजुए किशननो जन्म માણકી કિશનનો જન્મ આપે છે અને કિશનનો જન્મ એ માણકી માટે કેટલો પીડાદાયક હોય છે, કેટલો દુઃખદાયક હોય છે અને તરતના જન્મેલા બાળકને પગના ટાંચકા તોડાવી નાખવા માટે એને કેવા વરસતા વરસાદમાં પણ લઈ જવો પડે છે એ દારૂણ સ્થિતિ અને ભગવાન શ્રી કૃષ્ણની સલામતી માટે એમને પણ વરસતા વરસાદમાં ગોકુળમાં લઈ જવા માટે એમની કેવી વ્યવસ્થા, આ બંને જે પરિસ્થિતિઓ જે છે એ પરિસ્થિતિઓ આમ જોઈએ તો બંને વિરોધાભાસી પરિસ્થિતિ છે। એક આનંદ ઉલ્લાસ અને સુખ અને સંપન્ન પરિસ્થિતિ છે, સુખી અને સંપન્ન પરિસ્થિતિ છે અને બીજી બાજુ દુઃખ દર્દ અને વેદનાની પરિસ્થિતિનું નિર્માણ લેખકે અહીંયા કર્યું છે। અહીંયા વેલજી ડોહાના પાસે અત્યારે કાનજી અને દેવજી ડોસા આ કિશનના પગના ટાંટિયા તોડાવવા માટે ગયા છે ત્યારે જઈને કહે છે કે વેલજી ડોહા છો કે કોણ છે, વેલજી ડોહા છો કે, વેલજી ડોહા નાના બાળકોના પગના ટાંચકા તોડવા માટેનું કામ કરતા હતા। ત્યારે અંદરથી જવાબ આવે છે કે કોણ છે, કોણ છે। ઘોઘરા અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ આપ્યો અને ઘોઘરા અવાજે ઉધરસનો ઠણકો ખાતા ખાતા દમિયલ ડોસાએ જવાબ આપ્યો, એ તો હું અને કાનજી છીએ, એ તો હું અને કાનજી છીએ। જટ આવો ભા, જટ આવો તમે અહીંયા, આ છોરો લાવ્યા છીએ જરા એના ટાંટિયા વાળી લો ને, આ છોરો લાવ્યા છીએ જરાક એના ટાંટિયા વાળી લો ને। મિત્રો અહીંયા વેલજી ડોસાની પાસે કાનજી અને દેવજી ડોસા માણકીએ જે બાળકનો જન્મ આપ્યો છે, બાળકનું નામ કિશન રાખવામાં આવ્યું છે અને એ કિશનને લઈને એના પગના ટાંચકા ટાંટિયા વળાવવા માટે આવ્યા છે વરસતા વરસાદમાં। જરા છોરો લાવ્યા છીએ જરા એના ટાંટિયા વાળી લો ને। ડોસો બોલ્યો, હાવ બેઠો રે, ઈમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માગે ઈમ કરવું છે। વેલજી ડોસા, આ પગના ટાંચકા તોડતા પૂર્વે કાનજીને અને દેવજીને એમ કહે છે કે હાવ બેઠો રહીએ, સાવ બેઠો રહીએ, ઈમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માગે ઈમ કરવું છે। તમે જો કેટલી દારૂણ સ્થિતિ છે, અત્યારે વેલજી ડોસા એમ કહે છે કાનજીને કે સાવ બેસી રહે, હાલી ચાલી ન શકે એ રીતે એના પગના ટાંચકા તોડી નાખવા છે કે પછી લાકડીના ટેકે ચાલી શકે એમ એને રાખવો છે, કઈ રીતે એના ટાંચકા તોડવા છે। ત્યારે દેવજી અને કાનજીમાંથી કાનજી તરત જ બોલી ઉઠ્યો, કારણ કે કાનજી એ દીકરાનો બાપ હતો,
એ કિશનનો પિતા હતો, ભલે ભિખારી હોય ભલે ગરીબ હોય, પરંતુ ગરીબને પણ દીકરો એટલો વાલો હોય અને શ્રીમંતને પણ દીકરો એટલો જ વાલો હોય, તો દીકરા પ્રત્યેની સંવેદનાથી કાનજી તરત જ બોલી ઉઠ્યો, હાવ પાંગળો ના કરતા દાદા, હાવ પાંગળો ના કરતા. બાપ તરીકેની મજબૂરી છે, આ તો કે એને ભવિષ્યમાં ભીખમાં કાંઈક પૈસા મળી રહે એટલા માટે એના પગના ટાંચકા તોડાવવા માટેની વ્યવસ્થા કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ, પણ તમે એને હાવ પાંગળો ના કરતા દાદા, એને સાવ પાંગળો તમે ના કરતા. હાવ પાંગળો ના કરતા દાદા, અકર્મીએ મધરાતે આઈ જન્મ લીધો, અને અકર્મીએ નસીબ વગરની વ્યક્તિએ અહીંયા મધરાતે આઈ જન્મ લીધો. નકર એનો અવાજ ગળગળો થઈ ગયો. નકર કે ક્યાંક કોઈક શ્રીમંતને ત્યાં જન્મ લીધો હોત તો અત્યારે આ નાજુક ફૂલ જેવા બાળકના પગના ટાંચકા તોડાવવા માટેની પરિસ્થિતિ પેદા થઈ ના હોત. અને એમ બોલતા બોલતા એનો અવાજ ગળગળો થઈ ગયો. અવાજ ગળગળો થવો, અવાજ ગળગળો થવો રૂઢિપ્રયોગ છે. અવાજ ગળગળો થવો એટલે લાગણીથી ન બોલી શકવું, લાગણીથી ન બોલી શકવું. અત્રે કાનજી ખૂબ લાગણી સભર બની ગયો છે. વેલજી ડોસાએ કહ્યું કે લાકડીના ટેકે આગળ ચાલી શકે એમ એને રાખવો છે, કે પછી આજીવને રાંગળો બની જાય, ઊભો જ ન થઈ શકે એમ એ બેઠો રહે એમ એને કરવું છે. ત્યારે બાપ તરીકેની જવાબદારી અદા કરતા કાનજી બોલ્યો કે હાવ પાંગળો ના કરતા દાદા, એને હાવ પાંગળો ના કરતા. અકર્મીએ મધરાતે, મધરાત, મધ એવી રાત કર્મધારય, મધરાત કર્મધારે સમાસ બને, અડધી એવી રાત, મધ એવી રાત. અને મેં મધ રાતે ખાધું, મેં મધ રાતે ખાધું. કયો અલંકાર બને? શ્લેષ બને, શ્લેષ બને. મેં મધ રાત્રે ખાધો. કાનજી બોલ્યો હાવ પાંગળો ના કરતા દાદા, અકર્મીએ મધ રાતે આઈ જન્મ લીધો. નકર નહીં તો નકર, નકર નહીં તો. અને એનો અવાજ ગળગળો થઈ જાય છે, એ લાગણી સભર બની જાય છે, અને એના કારણે આગળ બોલી શકતો નથી. એનો અવાજ ગળગળો થઈ ગયો. દેવજીએ કહ્યું હાલ હવે ગાંડા કાઢમાં. અને દેવજી કાનજીને કહે છે કે હાલ હવે ગાંડા કાઢમાં, છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ તો કરવી કે નહીં, અને છોરો જન્મ્યો છે, છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી કે નહીં, એને ખાવા પીવાની કાંઈક વ્યવસ્થા કરવી કે નહીં, ભવિષ્યમાં એને ભીખમાં કાંઈક મળે એવું કરવું કે નહીં, કે એટલે કે ગાંડા કાઢમાં કોઈ ચિંતા કરમાં, છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ તો કરવી કે નહીં. તું તો એને ભણાવી ગણાવીને લાડ સાહેબ બનાવવાનો હતો કંઈ, તું તો ભણાવી ગણાવીને એને લાડ સાહેબ બનાવવાનો હતો, કંઈ મોટો મેજિસ્ટ્રેટ બનાવવાનો હતો, એને કોઈ મોટો અધિકારી બનાવવાનો હતો. એમ કરીને દેવજી ડોસા કાનજીને વઢે છે અને કાનજીને કહે છે કે કાનજી, આપણી બિરાદરીમાં તને ખબર છે કે બાળક જન્મે એટલે એના ભવિષ્યના ખાવા પીવાની જોગવાઈ કરવા માટે આપણે એના પગના ટાંચકા તોડાવીએ છીએ, જેથી કરીને તે અપંગ બને છે, અને અપંગ બનેલા બાળક પ્રત્યે સમાજના લોકોની સહાનુભૂતિ પેદા થાય છે, અને સહાનુભૂતિના કારણે એને ભીખમાં થોડા ઘણા પૈસા મળે છે, અને એના કારણે એનો જીવન નિર્વાહ થઈ રહ્યો છે, એના કારણે એનો જીવન નિર્વાહ ચાલે છે, એટલા માટે આપણે એના પગના ટાંચકા તોડાવવા માટે આવ્યા છે. તું કેમ આટલો બધો દુઃખી થાવ છો? તું એને ભણાવી ગણાવીને કંઈ મોટો લાડ સાહેબ બનાવવાનો છો? કંઈ મોટો અધિકારી બનાવવાનો છો? કોઈ ચિંતા ના કરતો, આ પરિસ્થિતિ છે, અને પરિસ્થિતિનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો. એટલે અહીંયા દેવજી ડોસા કાનજીને કહે છે કે તું તો એને જાણે ભણાવી ગણાવીને મોટો લાટ સાહેબ બનાવવાનો હોય એમ મને તો લાગે છે. ભૂલી જાય એ બધું, આપણે એના પગના ટાંચકા તોડાવવાના છે. તમે જો સમાજની પણ એક માનસિકતા છે મિત્રો,
કે સમાજના લોકો પણ અપંગ હોય, આમ કમજોર હોય, નાજુક હોય અને કઈ પણ પ્રકારનું ખોડખાપણ ધરાવનારી વ્યક્તિ હોય એના તરફ એની હંમેશા સહાનુભૂતિ રહે છે, એટલે લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત કરવા માટે આ બાળકના પગના ટાંચકા તોડાવવા માટેની વ્યવસ્થા અહીંયા દેવજીએ અને કાનજીએ વેલજી ડોસાની પાસે લઈ જઈને કરાવી છે. તું તો એને મોટો લાડ સાહેબ બનાવવાનો હતો નહીં? દેવા, છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. દેવા, અહીંયા દેવજીને કાનજી કહે છે કે દેવા, છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. આખરે છોરો તો માણકીનો ને, આખરે છોરો કોનો? માણકીનો ને, માણકીનો ને. એમ કહેતા કે વર્ષોના અનુભવી હાથોએ પળવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટાંચકા ફોડી નાખ્યા. ધ્રુજી જઈએ આપણે, હચમચી જઈએ આપણે, એમ થોડીક જ વારમાં આ રૂપાળા ફૂલ જેવા નાજુક, કોમળ અને નમણા બાળકના પગના ટાંચકા આ વેલજી ડોસાએ ઘડીના છઠ્ઠા ભાગમાં વર્ષોના અનુભવી, કારણ કે વેલજી ડોસા વર્ષોથી આ ગરીબ વસ્તીના બાળકોના પગના ટાંચકા તોડવા માટેનું કામ કરતા હતા અને વર્ષોના અનુભવી ડોસાએ એમ કહેતા કે વર્ષોના અનુભવી હાથોએ પળવારમાં બાળકના ઘૂંટણને મરડીને ટાંચકા ફોડી નાખ્યા. આપણે એની વાત સાંભળીને અરેરાટી અનુભવીએ છીએ અને વાસ્તવિક સ્થિતિનું જ્યારે નિર્માણ થયું હશે ત્યારે કેવી સ્થિતિ હશે? એ બાળકના ઘૂંટણને મરડીને ટાંચકા ફોડી નાખ્યા, બાળકની ચીસ હવાને વીંધી ગઈ. અને બાળકની ચીસ હતી એ હવાને વીંધી ગઈ. બાળકે ભયંકર રુદન કર્યું. ફૂલ જેવું નાજુક, નમણું આ બાળક જ્યારે પોતાના પગના ટાંચકા આ વેલજી ડોસાએ તોડી નાખ્યા ત્યારે એને કેટલી વેદના થઈ હશે, કેટલું એને દુઃખ થયું હશે અને એ દુઃખના પ્રત્યાઘાત સ્વરૂપે બાળકની ચીસો નીકળવા માંડી છે અને બાળકની ચીસ હવાને વીંધીને આગળ નીકળી ગઈ. દેવજી બોલ્યો, કાલે સવારે રૂપિયો દઈ જશું. મિત્રો, અહીંયા વેલજી ડોસા બાળકના પગના ટાંચકા તોડવાના કેટલા પૈસા લેતા હતા તો એનો ઉલ્લેખ અહીંયા થયો છે કે દેવજી અને કાનજી આ બાળકને લઈને પગના ટાંચકા તોડાવવા માટે આવ્યા છે ત્યારે વેલજી ડોસાએ આ પગના ટાંચકા તોડી નાખ્યા છે અને તોડ્યા પછી દેવજી એમ કહે છે કે વેલજીભાઈ અથવા વેલજી ડોહા, કાલે સવારે, સવારે એટલે સવારે, કાલે એટલે કાલે, સવારે દેવજી બોલ્યો, કાલે સવારે રૂપિયો દઈ દઈશું. એક રૂપિયો કાલે સવારે તમને દઈ દઈશું. લે હાલે, હાલે લે આવે, હાલે એટલે ચાલ. અને દેવજી કાનજીને કહે છે કે કાનજી, વેલજી ડોસાએ આપણું કામ કરી દીધું છે, વેલજી ડોસાની મજૂરીનો એક રૂપિયો આપણે કાલે સવારે એમને આપવાનો છે, ચાલ કે હવે આપણું કામ પતી ગયું છે. દેવજી બોલ્યો, કાલે સવારે રૂપિયો દઈ જશું. લે હાલે લે આ કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. અને દેવજી કાનજીને કહે છે કે હાલ કાનજી, હવે તારો છોરો હવે કોઈ પણ સંજોગોમાં ભૂખે નહીં મરે. પાણીમાં પડતા પગલાનો ડબડબ અવાજ સંભળાયો અને કારણ કે ચોમાસાના દિવસો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસતા વરસાદમાં તરતના જન્મેલા બાળકને લઈને પતરાગંજ પાસેની ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં આ વેલજી ડોસાની પાસે પગના ટાંટિયા તોડાવવા પડે એવી સ્થિતિ હતી. જો બાળક મોટું થઈ જાય અથવા દિવસો વધારે થઈ જાય તો બાળકને વધારે વેદના સહન કરવી પડે, એટલે વરસતા વરસાદમાં પણ દેવજી અને કાનજી વેલજી ડોસાની પાસે આ પગના ટાંટિયા તોડાવવા માટે એને લઈને જાય છે.
પાણીમાં પડતા પગલાનો ડબડબ અવાજ સંભળાયો. મિત્રો યાદ રાખજો, પાણીમાં પડતા પગલાનો ડબડબ અવાજ સંભળાયો. કયો અલંકાર બને? પ પ પ વાક્યમાં કે પંક્તિની શરૂઆતમાં એકનો એક વર્ણ, ઓછામાં બે, ઓછામાં ઓછો બે અથવા બેથી વધારે વખત આવી વાક્યમાં ચમત્કૃતિ સર્જે તો કયો અલંકાર બને? વર્ણ સગાય, વર્ણાનુપ્રાસ કે અનુપ્રાસ. તો અહીંયા પાણીમાં પડતા પગલાનો ડબડબ અવાજ સંભળાયો, અને પાણીમાં પડતા પગલાનો ડબડબ અવાજ સંભળાયો, ને એ પગલાને બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરીઓ ખાઈને વળગતો હતો. અને એ પગલાને બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરીઓ ખાઈને વળગતો હતો, ભીંસતો હતો, ને એ પગલા ડબડબ અવાજ કરતાં આગળ વધી રહ્યા. અને એ પાણીમાં એ પગલા ડબડબ અવાજ કરતાં આગળ વધી રહ્યા છે. અત્રે જાણે કાનજી અને દેવજી બંને જીવનની જાણે કે બહુ જ મોટી જવાબદારીમાંથી મુક્તિ મેળવી લીધી છે. અહીંયા કાનજીના ઘરમાં માણકીએ આ કિશનનો જન્મ આપ્યો છે, અને કિશનને આવનારા દિવસોમાં એને ભૂખે ન મરવું પડે, લોકોની સહાનુભૂતિ મળી રહે, લોકોની દયાનો લાભ મળે, એટલા માટે વરસતા વરસાદમાં એ એના પગના પગડા ટાંચકા તોડાવવા માટે વેલજી ડોસાની પાસે લઈ જાય છે, અને વરસતા વરસાદમાં ડબડબ પગલા પાડતા પાડતા એ પાછા આવે છે, ઘરે આવે છે. અને પગલાને બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરીઓ ખાઈને વળગતો હતો, ભીંસતો હતો, એ પગલા ડબડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. અને દેવજી અને કાનજી પગના ટાંચકા તોડાવી, કિશનના પગના ટાંચકા તોડાવી ફરીથી પોતાની જે ગરીબ વસ્તીની જે વસવાટ હતો અથવા તો વસાહત હતી ત્યાં આવવા માટે એ નીકળી પડ્યા છે. અહીંયા સામેની બાજુએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ખૂબ આનંદ ઉલ્લાસથી બતાવવામાં આવ્યો છે. ત્યાં ગાડી લોકોના હૃદયમાં આનંદ ઉલ્લાસની શેળો છૂટે છે, આનંદની છોળો ઉછળે છે. જ્યારે અહીંયા આ ગરીબ પરિવારમાં, ગરીબ વસ્તીમાં જે બાળકનો જન્મ થયો છે તો એ બાળકના પરિવારમાં અત્યારે વેદના, દુઃખ અને યાતનાની છોળો ઉછળે છે. ત્યાં છોળો તો ઉછળે છે, પરંતુ દુઃખ, દર્દ અને વેદનાની જ્યારે કૃષ્ણ પર્વ, કૃષ્ણ જન્મનું જે પર્વ છે અને એ પર્વની ઉજવણીમાં આનંદ અનો ઉછાળ દેખાય છે. જ્યારે અહીંયા કાનજી અને માણકીના પરિવારમાં અત્યારે દુઃખ, દર્દ અને વેદનાનો ઉછાળ અત્યારે દેખાઈ રહ્યો છે. ભગવાન ગોકુળ પહોંચ્યા છે. અહીંયા વસુદેવ ભગવાન શ્રીકૃષ્ણને છાબડીમાં લઈને નાગદેવતાની રક્ષા સાથે એ જમુના નદીમાંથી ગોકુળ તરફ જવાના માટે રવાના થઈ ગયા છે. ભગવાન ગોકુળ પહોંચ્યા, ગોકુળમાં ઉત્સવ મચ્યો છે, અને ગોકુળમાં ઉત્સવ મચ્યો છે. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા છે, અને જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા છે. જશોદાની સંધિ ખાસ યાદ રાખજો. જશોદા, જશ વત્તા દા, જશસ વત્તા દા, અને જશર વત્તા દા. અને મિત્રો સમાસ કયો બને? જશ દેનાર, જશ દેનાર. પૂર્વપદ નામ હોય, ઉત્તર પદ કામના અર્થનું સૂચન કરતું હોય, અને જેનો વિગ્રહ કરતી વખતે ભવિષ્ય કૃદંતનો નાર પ્રત્યય લાગતો હોય, કરનાર, ફરનાર, મરનાર, રઝળનાર, બોલનાર, જનાર, ત્યારે કયો સમાસ બને છે? ઉપપદ સમાસ બને છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પણ થયો છે તો ત્યાં ગાડી આનંદ અને ઉલ્લાસની છોળો અત્યારે છૂટી છે, અને ભગવાન શ્રી કૃષ્ણને લઈને અહીંયા વસુદેવ આજે ગોકુળમાં જવા માટે રવાના થઈ ગયા છે. જ્યારે ત્યાં આનંદ અને ઉલ્લાસ વર્તાય છે, અહીંયા કાનજીના ઘરમાં કિશનનો જન્મ થયો છે તો કિશનને લઈને દેવજી અને કાનજી અત્યારે વેલજી ડોસાની પાસે આજે દુઃખી અને ભારે હૃદયે જઈ અને એના પગના ટાંચકા તોડાવીને પાછા આવ્યા છે. આટલે આ પાઠને આપણે અટકાવીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ છીએ ત્યારે આપણે બાકી રહેલો પાઠ મિત્રો પૂરો કરીશું. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ.